નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિડીયો પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક દળની પરીક્ષા માટે મોડેલ પેપર 1 થી 100 પ્રશ્નો અને એના જવાબો. તો જોઈએ પ્રશ્ન પહેલો. કલમ 426 હેઠળ બગાડ માટેની શિક્ષાની જોગવાઈ નીચે પૈકી કઈ એક છે? તો એ છે બગાડ માટે 3 માસ સુધીની સાદી અથવા સખ્ત કેદ અથવા તો 500 રૂપિયા દંડ અથવા બંને. પ્રશ્ન બીજો. ભારતીય દંડ અધિનિયમ 1860ના નીચે પૈકીની કઈ એક કલમ હેઠળ ગુનાહિત અપપ્રવેશની વ્યાખ્યા આપવામાં આવેલ છે? તો એ છે 441માં. પ્રશ્ન ત્રીજો. કલમ 447 હેઠળ ગુનાહિત અપપ્રવેશ માટેની શિક્ષાની જોગવાઈ નીચે પૈકી કઈ એક છે? તો અપપ્રવેશની છે એ 3 માસ સુધીની સાદી અથવા સખ્ત કેદ અથવા તો 500 રૂપિયા દંડ અથવા બંને. પ્રશ્ન ચોથો. ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ ગૃહ અપપ્રવેશની વ્યાખ્યા નીચે પૈકીની કઈ એક કલમ હેઠળ આપવામાં આવેલ છે? તો એ છે 442માં. આ 441 એ ગુનાહિત અપપ્રવેશ અને આ ગૃહ અપપ્રવેશની 442 છે. 441-442 એમ યાદ રાખાય, બરાબર. હા, પ્રશ્ન પાંચમો. કલમ 448 હેઠળ ગૃહ અપપ્રવેશ માટેની શિક્ષાની જોગવાઈ કઈ નીચે પૈકી એક છે? શિક્ષા શું થાય એમને? તો એમને થશે ડી ઓપ્શન કે 1 વર્ષની સાદી અથવા તો સખ્ત કેદ અથવા 1000 રૂપિયા દંડ અથવા બંને, એ એમને સજા થાય છે. પ્રશ્ન છઠ્ઠો. સમાજની બજવણી સંબંધિત નીચે પૈકીનું એક વિધાન ખોટું આવે છે. તો એ વિધાન ખોટું કયું છે? તો એ છે નોકરને કુટુંબનો સભ્ય ગણીને તેની સહી લઈને સમાજની બજવણી કરવી. આ વિધાન ખોટું છે, એવું થઈ શકતું નથી. પ્રશ્ન સાત. સમાજની બજવણી સંબંધિત નીચે પૈકીનું એક વિધાન ખોટું છે. તો એ છે સમાજની બજવણી માત્ર પોલીસ ઓફિસર દ્વારા જ કરવાની રહેશે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન આઠ. ફોજદારી કાર્યવાહી અધિનિયમ 1973 હેઠળ વસ્તુની જપ્તી વગેરે બાબતોની જોગવાઈ અનુક્રમે નીચે પૈકીના એક પ્રકરણ ક્રમ અને કલમ હેઠળ કરવામાં આવેલ છે? તો એ છે પ્રકરણ નંબર 7, કલમ 91 થી 105. પ્રશ્ન 9. વસ્તુઓની જપ્તીમાં નીચે પૈકીનો એકનો સમાવેશ થાય છે. તો એ સમાવેશ થાય છે પત્રો અને તાર મેળવનાર, ચોરાયેલી મિલકત અને બનાવટી દસ્તાવેજો. એટલે ઉપર પૈકીની બધી જ, એટલે જવાબ આવે છે ઉપર પૈકીની બધી જ લાગુ પડે છે વસ્તુની જપ્તીઓમાં. પ્રશ્ન 10. સર્ચ વોરન્ટ કલમ 93 હેઠળ નીચે પૈકીને એક પરિસ્થિતિ હેઠળ કાઢવામાં આવે છે. તો એ છે ઉપર પૈકીના બધા જ. જ્યારે અદાલત એવું લાગે કે આરોપી વસ્તુ કે દસ્તાવેજ રજૂ કરશે નહીં, તો આવો દસ્તાવેજ કે જે વસ્તુ કોના કબજામાં છે એની અદાલતને જાણ ન હોય, તો અથવા તો જ્યારે અદાલતને એવું લાગે કે આ પ્રકારની સર્ચ દ્વારા તપાસ કે સુનાવણી કાર્ય સારી રીતે થઈ શકે, ત્યારે સર્ચ વોરંટ કલમ 93 હેઠળ નીચે પૈકી પરિસ્થિતિમાં હેઠળ એનો કાઢવામાં છે વોરંટ, બરાબર. સર્ચ વોરંટ કહેવાય. પ્રશ્ન 11. ભારતીય પુરાવા અધિનિયમ 1872 હેઠળની હકીકતોના વર્ગીકરણમાં નીચે પૈકીનો એક ખ્યાલ પ્રસ્તુત છે. તો એ કયો ખ્યાલ છે? તો એ છે માની લીધેલો હોય તો. પ્રશ્ન 12. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલ છે? તો એ આવેલ છે મહેસાણામાં. પ્રશ્ન 13. ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન કોણ હતા? તો હતા ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન 14. પંડિત ઓમકારનાથજી કયા રાજ્યના હતા? તો એ રાજ્ય છે ગુજરાત. પ્રશ્ન 15. અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તે સ્થાપના કરે છે મહાત્મા ગાંધીજી. પ્રશ્ન 16. બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કોને કહેવાય છે? તો એ છે શેખ મુજીબુર રહેમાન. પ્રશ્ન 17. ભારતીય ધર્મશાસ્ત્રમાં પુરાણોની સંખ્યા કેટલી છે? તો એ છે 18. પ્રશ્ન 18. છત્રપતિ શિવાજી સાથે સંકળાયેલું નામ કયું છે?
તો એ છે અષ્ટ પ્રધાન મંડળ. પ્રશ્ન 19, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કઈ પ્રસિદ્ધ નવલકથામાં લખાયેલું છે? તો એ છે આનંદ મઠમાં. પ્રશ્ન 20, સાત સમુદ્ર તરી ચડનાર સૌપ્રથમ ભારતીય તરવૈયું? તો એ છે રિહેન મહેતા. પ્રશ્ન 21, કયો દેશ ઉગતા સૂરજનો દેશ કહેવાય છે? તો એ છે જાપાન. પ્રશ્ન 22, ઓસ્ટ્રેલિયા ખંડ કોણે શોધ્યો છે? તો એ છે કેપ્ટન કુકે. પ્રશ્ન 23, ખ્રિસ્તી ધર્મની પવિત્ર વેટિકન ચર્ચ કયા દેશમાં આવેલ છે? તો એ છે ઇટાલીમાં રોમ પાસે વેટિકન સિટીમાં, ઓપ્શન બી આવશે. પ્રશ્ન 24, ભૂતાનમાં કઈ ભાષા બોલવામાં આવે છે? તો ભૂતાનમાં બોલવામાં છે ડિજોંગા ભાષા. પ્રશ્ન 25, કાગળ અને લેખન કળાની શોધ કઈ સંસ્કૃતિમાં મળી આવેલ છે? તો એ છે ચીની સંસ્કૃતિમાંથી. પ્રશ્ન 26, મોઢેરા શાના માટે પ્રખ્યાત છે? મોઢેરા એમના સૂર્ય મંદિર માટે પ્રખ્યાત છે. પ્રશ્ન 27, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે? તો એ છે સાપુતારા. પ્રશ્ન 28, જો મે માસની પાંચમી તારીખે રવિવાર હોય, મે માસની પાંચમી તારીખે રવિવાર હોય તો તે માસની 23મી તારીખ પછી ત્રીજો દિવસ કયો વાર આવશે? તો એ આવશે રવિવાર. પ્રશ્ન 29, અહિંસા એક્સપ્રેસ કયા બે શહેરો વચ્ચે દોડે છે? તો એ છે ગાંધીધામથી પુણે દોડે છે. પ્રશ્ન 30, નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે? તો એ છે કેળા. પ્રશ્ન 31, મુંબઈના સહારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું નામ શું છે? તેનું નવું નામ છે છત્રપતિ શિવાજી એરપોર્ટ. પ્રશ્ન 32, તાજમહેલ કઈ નદીના કિનારે આવેલ છે? તો તાજમહેલ આવેલ છે યમુના નદીની કિનારે. પ્રશ્ન 33, ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? તો ભારતની સૌથી જૂની છે પર્વતમાળા છે અરવલ્લીની. પ્રશ્ન 34, પૃથ્વીની દૈનિક ગતિનો વેગ શૂન્ય ક્યાં હોય છે? તેનો ગતિનો વેગ શૂન્ય હોય છે ધ્રુવ પાસે, ઉત્તર ધ્રુવ હોય કે દક્ષિણ ધ્રુવ. પ્રશ્ન 35, બ્લેક બગ એટલે કે કાળિયાર હરણ માટેનું અભયારણ્ય ક્યાં આવેલ છે? તો એ આવેલ છે વેળાવદરમાં. પ્રશ્ન 36, નીચેના પૈકી કઈ બંધારણીય સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે? તો બંધારણીય સત્તા છે વટ હુકમો બહાર પાડવા. પ્રશ્ન 37, પડોશી દેશના આક્રમણ વખતે લડાઈ ચાલુ કરવાનો આદેશ કોણ આપે છે? તો એ આદેશ આપે છે રાષ્ટ્રપતિ. પ્રશ્ન 38, ભારતની રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે? તો કુલ સંખ્યા છે એમની આ ત્રણ પૈકી એક કે નહીં, લાગુ પડતી ટૂંકમાં નથી. પ્રશ્ન 39, નીચેના પૈકી કોણે કાર્યકારી તેમજ નિયમિત રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી છે? તો એ છે વીવી ગીરી. પ્રશ્ન 40, શ્વેતપત્ર શું છે? શ્વેતપત્ર છે રાષ્ટ્રીય અગત્યની બાબત પ્રગટ કરેલા દસ્તાવેજ. પ્રશ્ન 41, ફળોનો એક વેપારી રૂપિયા 5ની 3 લેખે નારંગી ખરીદી, રૂપિયા 4ની 2 લેખે વેચે તો કેટલા ટકા નફો થશે? તો નફો થશે આ પૈકી એક પણ નહીં. પ્રશ્ન 42, એક સંખ્યાના 10% ના 10% બરાબર 10 તો તે સંખ્યા કઈ છે? તો એ થાય છે 1000. કારણ કે 1000ના 10% થાય 100 અને 100ના 10% થાય 10. પ્રશ્ન 43, વિનિમયનો દર રૂપિયા 100 બરાબર $12.5 હોય તો $800 બરાબર કેટલા થાય? તો એ થાય છે 6400 રૂપિયા. પ્રશ્ન 44, એક બાઇસિકલના પૈડાનો વ્યાસ 28 સેમી છે, જે 0.44 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલા વ્હીલના પૈડાના આંટા મારવા પડે? તો એ આંટા મારવા પડે
500. પ્રશ્ન 45. વર્ગમૂળમાં 64 × 729 માઇનસ ઘનમૂળમાં 64 × 729 બરાબર કેટલા થાય? તો એ થશે 180. પ્રશ્ન 46. આપણા નખ શેના બનેલા હોય છે? તો આપણા નખ કેરોટીનના બનેલા હોય છે. પ્રશ્ન 47. CGS પદ્ધતિમાં બળનો એકમ કયો છે? તો એકમ છે ડાઇન. પ્રશ્ન 48. અધ માણસ છાપેલ પુસ્તક વાંચી શકે એ સાધનનું, અંધ માણસ છે જે જોઈ ન શકતો એ માણસ પુસ્તક વાંચી શકે એ સાધનનું નામ શું છે? તો એ છે ઓપ્ટોફોન. પ્રશ્ન 49. એક કોષી જીવો જેવા કે બેક્ટેરિયાના શોધક કોણ હતા? તો એ હતા લુવેન હોક. પ્રશ્ન 50. એક્સરેના શોધક કોણ છે? તો એ છે વિલ્હેમ રોન્જન. પ્રશ્ન 51. નીચેનામાંથી રાષ્ટ્રીય કવિ તરીકે કોનું નામ જાણીતું છે? તો એ છે સ્નેહ રશ્મિ. પ્રશ્ન 52. આપેલ વિકલ્પોમાંથી રજની શબ્દનો અર્થ સમાનાર્થી અર્થ શોધો. તો એ છે સરવરી. પ્રશ્ન 53. આપેલ વિકલ્પોમાં સુધાકર શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તો એ છે શશી. પ્રશ્ન 54. આપેલ વિકલ્પમાંથી પુનિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. પુનિતનો તો એ થશે પતિત. પ્રશ્ન 55. આપેલ વિકલ્પમાંથી સાર્થ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. તો એ થાય છે વ્યર્થ. પ્રશ્ન 56. રામાયણમાં કયા વિમાનનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? તો એ છે પુષ્પક વિમાન. પ્રશ્ન 57. જૈન ધર્મનું તીર્થકર સમેત શિખર કયા રાજ્યમાં આવેલ છે? તો એ રાજ્યનું નામ છે બિહાર. પ્રશ્ન 58. ભારતમાં કારીગરોના દેવ તરીકે કોણ ગણાય છે? તો કારીગરના દેવ છે વિશ્વકર્મા. પ્રશ્ન 59. સાંખ્ય દર્શનના રચયિતા કોણ છે? તેના રચયિતા છે કપિલ મુનિ. પ્રશ્ન 60. પ્રાચીન ભારતના મહાન શસ્ત્રક્રિયાના નિષ્ણાત એટલે કે સર્જન કોણ છે? તો એ છે શ્રુસુત. પ્રશ્ન 61. સંસ્કૃતમાં પંચતંત્રના રચયિતા કોણ છે? તો એ રચયિતાનું નામ છે વિષ્ણુ શર્મા. પ્રશ્ન 62. મહાકવિ પ્રેમાનંદ કયા નગરના વતની હતા? તો એ છે વડોદરા. પ્રશ્ન 63. ચાર્લ્સ વિલિયમ કન્સે કરેલું સર્વપ્રથમ સંસ્કૃત કૃતિનું અંગ્રેજી ભાષાંતર કઈ સંસ્કૃત કૃતિનું જ હતું? તો એ હતું ભગવદ્ ગીતા. પ્રશ્ન 64. નીચેનામાંથી કોણ કરુણ નાટ્યકાર નથી? તો એ છે એરિસ્ટોફેનિસ. પ્રશ્ન 65. ટ્રુથ ઇઝ ધ હીરો ઓફ માય ટેલ ના વિધાનના કર્તા કોણ છે? વિધાનના કર્તા છે ટોલ્સટોય. પ્રશ્ન 66. મોન્ટે બ્લેક્સ શું છે? તો મોન્ટે બ્લેક્સ છે ટેનિસ ટુર્નામેન્ટ. પ્રશ્ન 67. ધન્વંતરી એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો એ છે તબીબી ક્ષેત્રે ડોક્ટર. પ્રશ્ન 68. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? તો ભારતની રાષ્ટ્રીય રમત છે હોકી. પ્રશ્ન 69. અભિનવ બિંદ્રા કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એ છે નિશાનબાજ. પ્રશ્ન 70. બેટ્સમેન રમી ન શકે તેટલે દૂર કે ઊંચે ફેંકાયેલા બોલને શું કહેવાય છે? તેને કહેવામાં છે ડેડ બોલ. પ્રશ્ન 71. જેની મદદથી કોમ્પ્યુટરમાં દાખલ કરેલ ડેટાને જોઈ શકાય તેને કયું ડિવાઇસ કહેવામાં આવે છે? તો એ છે આઉટપુટ ડિવાઇસ, કારણ કે આપણે મોનિટર ઉપર જોઈ શકીએ છીએ, આઉટપુટ ડિવાઇસ છે. પ્રશ્ન 72. જેની મદદથી કોમ્પ્યુટરની માહિતીનો સંગ્રહ કરી શકાય છે તે કયું ડિવાઇસ છે? તો એ છે સ્ટોરેજ ડિવાઇસ. પ્રશ્ન 73.
કોમ્પ્યુટરને આપવામાં આવેલ માહિતીનું પૃથ્થકરણ ક્યાં થાય છે? તે પૃથ્થકરણ થાય છે સીપીયુમાં, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં. પ્રશ્ન 74, નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? તો નીચેનામાંથી ઇનપુટ ડિવાઇસ છે કીબોર્ડ, માઉસ, સ્કેનર, જોઈન્ટિક એટલે આગળના તમામ છે એ ઇનપુટ ડિવાઇસ છે. પ્રશ્ન 75, નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે? એટલે પ્રિન્ટર, પ્લોટર ને વેબ કેમેરા. તો આગળના વેબ કેમેરા છે ને, વેબ કેમેરો આઉટપુટ આપે. તો આ પ્રિન્ટર છે ને એ આઉટપુટ ડિવાઇસ થયું કહેવાય. વેબ કેમેરા, પ્લોટર પણ આઉટપુટ ડિવાઇસ છે, અને વેબ કેમ છે જે આપણો વેબ કેમ એ તો ઇનપુટ ડિવાઇસ થયું ને. એટલે પ્રિન્ટર પાકા પાયે આઉટપુટ ડિવાઇસ ગણવામાં આવે છે. છતાં તમે એવું ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. પ્રશ્ન 76, ટપાલ ખાતા દ્વારા જે પિનકોડ પ્રથા દાખલ કરવામાં આવી છે તેના પ્રથમ બે આંકડા કે જે તે રાજ્યને ફાળવવામાં આવ્યા, દાખલા તરીકે આપણે જે અંક છે 1,10,001 દિલ્હી માટે છે, તો ગુજરાતને કયા પ્રથમ બે આંકડા ફાળવવામાં આવ્યા છે? તો પ્રથમ બે આંકડા એમને છે 35 થી 39. પ્રશ્ન 77, તાજેતરમાં જ મળી આવેલું હડપ્પા સંસ્કૃતિનું કેન્દ્ર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? તો એ આવેલ છે કચ્છમાં. પ્રશ્ન 78, અમદાવાદ શહેરનો સ્થાપક કોણ મનાય છે? તો એ છે અહમદ શાહ. પ્રશ્ન 79, પાટણમાં આવેલ રાણકી વાવ કોણે બંધાવી? તે બંધાવી છે ઉદયમતીએ. પ્રશ્ન 80, ગુજરાતમાં સૌપ્રથમ કયા મુઘલ બાદશાહની સત્તા સ્થપાઈ? તો એ છે અકબર. પ્રશ્ન 81, વિશ્વની આંતરરાષ્ટ્રીય બેંક એટલે કે વર્લ્ડ બેંક કયા નગરમાં આવેલ છે? તે આવેલ છે વોશિંગ્ટનમાં. પ્રશ્ન 82, એસ્કિમોની કામધેનુ તરીકે કયું પ્રાણી ઓળખાય છે? તે ઓળખાય છે રેન્ડિયર. પ્રશ્ન 83, રેડ ઇન્ડિયન મૂળ કયા દેશના વતની છે? તો એ છે અમેરિકાના. પ્રશ્ન 84, નીચેનામાંથી કયા દેશમાં ઊનનું સૌથી વધારે ઉત્પાદન થાય છે? તો એ છે ઓસ્ટ્રેલિયામાં. પ્રશ્ન 85, સિયાટો કરાર કયા શહેરમાં થયા હતા? તો સિયાટો કરાર થયા હતા બેંગકોકમાં. પ્રશ્ન 86, ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા? તેનામાં સ્થાપક હતા વાલચંદ હીરાચંદ. પ્રશ્ન 87, ગુજરાતની સૈનિક શાળા ક્યાં આવેલ છે? તેની સૈનિક શાળા આવેલ છે બાલાછડીમાં. પ્રશ્ન 88, ગુજરાતમાં સાત નદીઓનો સંગમ ક્યાં સ્થળે થાય છે? તો એ છે વેઠામાં. પ્રશ્ન 89, બોક્સાઇડનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ ભારતમાં કયું રાજ્ય કરે છે બોક્સાઇડનું? તો એ છે ગુજરાત. પ્રશ્ન 90, મોઢેરાની પ્રખ્યાત ખ્યાતિનામ શાને કારણે છે? મોઢેરાની ખ્યાતિ છે, પ્રખ્યાત શું કામ છે એનું? તો એ છે સૂર્ય મંદિરને કારણે એ મોઢેરા છે, પ્રખ્યાત છે, ખ્યાતિનામ છે. પ્રશ્ન 91, કયો દેશ સારસ્વત મંડળ તરીકે જાણીતો હતો? સારસ્વત મંડળ તો એ છે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાનો પ્રદેશ. પ્રશ્ન 92, દિલ્હી જયપુર અમદાવાદ થઈ મુંબઈ જતો ધોરીમાર્ગનો નંબર કયો છે? તેનો નંબર છે 8 નંબર. પ્રશ્ન 93, જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભા કઈ છે? જમ્મુ કાશ્મીરમાં ઉર્દુ રાજ્યસભા છે. પ્રશ્ન 94, કુમાર કોમ શું છે? કુમાર કોમ છે કેરળનું રમણીય સ્થાન. પ્રશ્ન 95, કયું શહેર બન્યું છે ભારતીય સિલિકોન વેલી? તો ભારતીય સિલિકોન વેલી એટલે થાય સિલિકોન વતી વિતરા વપરાય બેંગ્લોરમાં, એનાથી આઈસી બને બરાબર, તો ભારતીય સિલિકોન વેલી એટલે બેંગ્લોર કહેવાનું છે. પ્રશ્ન 96, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તે વર્ષ છે ઈસવીસન 1935માં. પ્રશ્ન 97, નીચેનામાંથી કઈ બેંક ભારતની સર્વપ્રથમ બેંક હતી? સર્વપ્રથમ ભારતની તો એ બેંક છે પંજાબ નેશનલ બેંક. પ્રશ્ન 98, ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? તો ભારતનું પ્રથમ બજેટ રજૂ કરનાર છે કેટી સણમુખમ. પ્રશ્ન 99,
કંપની ફળચામાં જાય તો તેની મિલકત ઉપર સૌથી પહેલો હક કોનો રહેશે? તો એ છે ડિબેન્ચર અને શેર હોલ્ડરોનો. પ્રશ્ન 100, ભારતના સર્વપ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો એ હતા શ્રી હરિલાલ કણિયા. તો આ હતા આપના પરીક્ષા માટે મોડલ પેપરના 1 થી 100 પ્રશ્નોના જવાબ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.